એકવાર જઈએ અંજારના સત્તા પર, જ્યાં કાર્યક્રમ સ્થળ પર નાયબ મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. જેમણે પ્રસ્થાપિત કરી આપ્યું એવા આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આજે કચ્છને, ગુજરાતને, રાજસ્થાનને અને સમગ્ર દેશને જેની સૌથી વધુ આપણે બધાને જરૂર પડે એવા પેટ્રોલિયમ પ્રોડક્ટના, ગેસના નવા એકમ અને વિશાળ પાઇપલાઇન નેટવર્ક દ્વારા કચ્છના બંદરો ઉપર આયાત થતા ગેસને સમગ્ર દેશમાં વિતરિત કરી દેશની વિકાસની ધોરીનસમાં કચ્છને પણ સહભાગી બનાવવાનું વિશાળ કામ જેમના વરદ હસ્તે આપણે હજારો હજારો લોકોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે એવા ગેસ ટ્રાન્સમિટર પ્રોજેક્ટ અને એનએલજી. તો ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે અંજાર ખાતે, અને હવે અંજાર બાદની વાત કરવામાં આવે રૂપરેખાની, વડાપ્રધાન આજના કાર્યક્રમની, તો તેઓ રાજકોટ પણ પહોંચવાના છે, જ્યાં ગાંધીજીએ 7 વર્ષ સુધી જ્યાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ સ્કૂલમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમનું ઉદઘાટન કરશે પીએમ મોદી. આ સિવાય રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. તો પીએમ મોદી સાંજે 5 વાગે સભાને સંબોધન કરશે. પીએમના આગમનને લઈને રાજકોટ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અનુભૂતિ કેન્દ્ર તૈયાર કરાયું છે, જ્યાં રાજકોટ મનપાએ આ મ્યુઝિયમ રૂપિયા 26 કરોડના ખર્ચે બનાવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે કહી શકાય કે સાંજના 5:05 તેઓ રાજકોટ ખાતે આવી પહોંચશે. રાજકોટ એરપોર્ટ બાદ કહી શકાય કે તેઓ 1.5 કિલોમીટરનું અંતર કાપીને કહી શકાય કે ચૌધરી હાઈસ્કૂલ ખાતે જંગી મેદનીને સંબોધશે, અને ત્યારબાદ કહી શકાય કે તેઓ 6 વાગ્યા આસપાસ એટલે કે મહાત્મા ગાંધી જે મ્યુઝિયમ કે જે 26 કરોડના ખર્ચે જે નિર્માણ પામ્યું છે ત્યાં તેઓ આવી પહોંચશે, અને ત્યાં કહી શકાય કે તેઓ મ્યુઝિયમનું છે તે લોકાર્પણ કરશે. ત્યારે નરેન્દ્ર મોદીના આગમનને લઈને તમામ સુરક્ષાની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરક્ષા વ્યવસ્થાની, તો કહી શકાય કે 2 IGP રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો DIGP રેન્કના 1 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે, 6 જેટલા XP કેડરના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, 15 જેટલા DYSP અને 40થી વધુ PI જેટલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આમ કુલ મળીને કુલ 3000 પોલીસ અધિકારીઓ તેમજ જવાનો કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. તો મહાત્મા ગાંધીજી જે નામને સૌ કોઈ જાણે છે, જો કે મહાત્મા ગાંધીજી કેટલા પરિચિત છે તે જાણવાનો પ્રયાસ કરીએ તો ક્યાંક થોડું અંતર હોય તેવું લાગે. લોકોને ગાંધીજી વચ્ચેના અંતરને પૂર્ણ કરવા રાજકોટમાં નિર્માણ થયું છે મહાત્મા ગાંધીજી અંગેનું આંતર. દર્શક મિત્રોને કદાચ આશ્ચર્ય પમાડશે, જો એક નજર કરીએ તો ગાંધીજી ચારે તરફ મળશે, જેમ કે ચલણી નાણામાં 4 રસ્તાઓ પર પ્રતિમા સ્વરૂપે અને ભીંત પર ફોટાના સ્વરૂપે ગાંધીજીનો અછડતો પરિચય આપણને છે. છતાં આપણે ગાંધીજી વિશે કેટલું જાણીએ છીએ અને તેમને કેટલા સમજીએ છીએ? આ સવાલ જ્યારે જાતને પૂછીએ છીએ તો ક્યાંક એવું લાગે છે કે ગાંધીજી વિશેની આપણી સમજણમાં ક્યાંક થોડું અંતર રહી જાય છે. આ અંતરને ઓછું કરવાનો એક પ્રયાસ રાજ્ય સરકારે રાજકોટમાં કર્યો છે. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી બનાવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ. જન્મ સે લેકે મૃત્યુ તક ઉસકે જીવન કી જો ઘટના હે સાઉથ આફ્રિકા મે જો ગોરા લોગોને ઉસકો ધક્કે માર કે ઉસકો અપમાનિત કિયા થા, ચંપારણ કા જો સત્યાગ્રહ થા, મીઠા કા જો સત્યાગ્રહ થા, સરદાર વલ્લભભાઈ પટેલ કો મિલે થે,
गोखले जी को मिले थे, वो विदेशी लोग जो उसके जीवन में टॉलस्टॉय और बाकी सब जो उसके थे वो मिले थे, श्रीमद रामचंद्र जी वो मिले थे, और जीवन से लेके कस्तूरबा से लेके सब को मिला के अलग अलग उसके प्रसंगों जो उसके भारत को स्वतंत्रता में जो आए थे वो कल 40 रूम में अलग अलग मिलेंगे। सत्यपीठ समान आ म्यूजियम ने राजकोट शहरे देश ने समर्पित करी छे त्यारे राजकोट ना लोको खूब ज खुश छे। राजकोट नी आल्फ्रेड हाई स्कूल मा निर्माण पामेल महात्मा गांधी म्यूजियम मा गांधीजी नी मोहन थी महात्मा बनवा सुधी नी सफर ने कंडारवामां आवी छे। आ म्यूजियम मा कुल 40 रूम छे जेमा मोहनदास नामना एक अदना आदमी केवी रीते महात्मा गांधी बन्या अने विश्वना इतिहास मा तेमना नाम ने सुवर्ण अक्षरे कोतरावी दीधुं तेनी झांखी जोवा मळशे। મહાત્મા ગાંધીને મેટ્રિકમાં માત્ર હતા 40%, જો કે ફરી એકવાર જગ્યાએ અંજાર જ્યાં સીએમ રૂપાણી સંબોધન કરી રહ્યા છે, પરબતભાઈ પટેલ, વાસણભાઈ આહીર, સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, કચ્છના સૌ ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા કચ્છી ભાઈઓ અને બહેનો, આજે મુંદ્રામાં રાજ્યના ઔદ્યોગિક વિકાસનો નવો અધ્યાય એટલે કે એલએનજી ટર્મિનલ ગેસ પાઇપલાઇન આજે માનનીય વડાપ્રધાનના શુભ હસ્તે લોકાર્પિત થઈ રહ્યો છે। આ સરકાર ગરીબ, ગામડું, ખેતી, પશુપાલન પ્રાયોરિટી, ગુજરાતના વિકાસની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોને પણ આપે છે। વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો માટે આજે ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે વાઇબ્રન્ટ ગુજરાતના એક પછી એક કાર્યક્રમ પછી ગુજરાત એ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે। આજે ગુજરાત ઇન્ડિયાનું નેચરલ ગેસ કેપિટલ બની ગયું છે અને ગેસ એક્સપ્લોરેશન બ્લોક, એલએનજી ઇમ્પોર્ટલ ટર્મિનલ અને નેચરલ ગેસના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ જેવા ક્ષેત્રોમાં પણ હવે ગુજરાત એક ગ્લોબલ પ્લેયર બન્યું છે। પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દ્રષ્ટિ અને વિઝનથી ગુજરાતનો આ દરિયા કિનારો એ સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર હવે બની ચૂક્યું છે। આજે ગુજરાતમાં ત્રીજું એલએનજી ટર્મિનલ લોકાર્પિત થઈ રહ્યું છે। 5,041 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ મુંદ્રા એલએનજી ટર્મિનલમાં 5 MMTPA એલએનજી મેળવીને સ્ટોરેજ કરીને રીગેસિફિકેશન સુધીની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે। ભારતની કુલ એલએનજી ઇમ્પોર્ટ કેપેસિટીના 75% આજે એકલા ગુજરાતમાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે। 90% એલએનજી ગુજરાતના ટર્મિનલ ઉપર આયાત થાય છે એ આપણા માટે ગૌરવની વાત છે। ભારતમાં જે ગેસનું કન્ઝમ્પશન છે એના 1/3 ભાગનું કન્ઝમ્પશન એકલા ગુજરાતમાં થાય છે। દેશના સરેરાશ 7%, આખા વિશ્વના 24% નેચરલ ગેસ કન્ઝમ્પશનમાં ગુજરાત 25%નો વપરાશ ધરાવે છે। 25,000 કિલોમીટર ગેસ ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન ગુજરાતના 900 ગામડાઓને ગેસની પાઇપલાઇનથી ગેસ મળી રહ્યો છે એ પણ આપણી એક મોટી સિદ્ધિ છે। સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ દેશના 40%થી વધુ કન્ઝમ્પશન એકલા ગુજરાતમાં થાય છે। દેશના 27% સીએનજી વાહનો એકલા ગુજરાતમાં છે અને 475થી વધુ સ્ટેશન સીએનજી સ્ટેશન ગુજરાતમાં સેવારત છે। મુંદ્રાના ગ્રીનફિલ્ડ એલએનજી ટર્મિનલ ઉપર એલએનજી આવે તેને પાઇપલાઇન મારફતે અંજારમાં હાલ કાર્યરત
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની ગેસ ગ્રીડમાં પહોંચાડવાના કાર્યને પણ આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. કચ્છના સમગ્ર વિસ્તારમાં ગેસ બેઝ ઇકોનોમીને વેગ આપવા અને ગેસ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આ પાઇપલાઇન એ મહત્વનું કામ કરશે. એલએનજી ટર્મિનલ, ગેસ પાઇપલાઇન બે પ્રકલ્પોને કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં ઔદ્યોગિક સિટી ગેસ, ફર્ટિલાઇઝર, પાવર, પેટ્રોકેમિકલ, રિફાઇનરી સેક્ટરને સ્ટ્રેટેજિક બેનિફિટ પણ મળશે. ગુજરાત હવે એલએનજી ગેટવે ઓફ ઇન્ડિયા બની ગયું છે. પાલનપુર પાલી બારમેર પાઇપલાઇન પણ આજે લોકાર્પણ થવાનું છે અને ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર રાજ્ય બને એ નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન હતું અને એ સ્વપ્ન આપણે સાકાર કરી રહ્યા છીએ. અને હવે ડંકારની ચોટ ઉપર આપણે કહી શકશું કે ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર આજે રાજ્ય છે. ભાઈઓ બહેનો, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી એમના જે વિઝન અને પરિશ્રમને કારણે ગુજરાતની અલગ અલગ વિકાસની જે કાંઈ સિરમોર પ્રાપ્ત કર્યા છે એમાં આજે એક એલએનજી ટર્મિનલનો વધારો થવાથી એક નવું મોરપીચ ઉમેરાયું છે. આવનારા દિવસોમાં ભારતના વિકાસમાં પણ આ એલએનજી ટર્મિનલ અને એલએનજી ગેસની વાહક કરતી પાઇપલાઇન એક દેશના વિકાસ માટે ખૂબ ઉપયોગી બનવાનું છે. અને માનનીય વડાપ્રધાનના આજે વરદ હસ્તે જ્યારે આ લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત અને કચ્છ એકદમ ગૌરવ અનુભવીએ છીએ અને આપણે આનંદ છે કે આજે આપણા આમંત્રણને માન આપીને આપણા વડાપ્રધાન આજે આપણી વચ્ચે આ લોકાર્પણ માટે આવ્યા છે. આપણા બધા વતી એમનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આપના પ્રેરણાદાયી ઉદ્બોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ગુજરાત ભારત કા નેચરલ ગેસ કેપિટલ હૈ, જહાં નેચરલ ગેસ બિઝનેસ ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપની બુલંદી પર હૈ. દેશ કો ગેસ બેઝ્ડ ઇકોનોમી કી દિશા મે આગે લે જાને કે પ્રધાનમંત્રી જી કે વિઝન કો સાકાર કરને આજ યહાં તીન નયે પ્રોજેક્ટ્સ કા ઉદ્ઘાટન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે કરકમલો સે કિયા જાયેગા. આઈએ ઇન પ્રોજેક્ટ્સ કી વિશેષતાઓ કો દર્શાતી હુઈ ફિલ્મ દેખતે હૈં. સ્પર્શ ક્ષમસ્વ મે, પાંચ સ્પર્શ ક્ષમસ્વ મે. એક પ્રગતિશીલ રાજ્ય ગુજરાતની વિકાસ ગતિએ આ 21મી સદીના પૂર્વાર્ધમાં અસાધારણ પ્રમાણ પ્રાપ્ત કર્યું. તેના ભવ્ય પુત્ર માનનીય વડાપ્રધાન